હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડુમ્મસની સ્પેશિયલ રતાળું પૂરી બનાવીશું. એકદમ ફૂલેલી અને બિલકુલ તેલ વગરની રતાળું પૂરી આપણે બનાવીશું. અને આ પૂરીની અંદર આપણે સોડાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો કઈ રીતે આ પૂરી બનાવવાની છે એની ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમને બતાવીશ. તો રેસીપીને સ્કીપ કર્યા વગર તમે અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો રેસીપીની શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા એક બાઉલ આપણે ચણાનો લોટ લેવાનો છે. ત્યારબાદ આપણે તેમની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હિંગ અડધી ચમચી જેટલી એડ કરી દઈશું. ત્યારબાદ 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર અને લાલ મરચું પણ એડ કરી દઈશું. અને આ બધી જ વસ્તુને આપણે સૌથી પહેલાં બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી એડ કરવાનું છે. પાણી અહીંયા આપણે ધીરે ધીરે એડ કરતું રહેવાનું છે. આપણું બેટર એકદમ પરફેક્ટ બનાવવા માટે જેટલો આપણે લોટ લીધેલો છે એટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે. તો તમે જે વાસણના માપથી ચણાનો લોટ લો છો એ જ માપથી તમારે પાણી લઈ લેવાનું છે. તો તમારું બેટર એકદમ સરસ રીતે બની જશે. પણ બેટર બનાવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે પાણી આપણે આ રીતે ધીરે ધીરે જ એડ કરીશું અને ત્યારબાદ બેટરને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની એકદમ પરફેક્ટ બની ગઈ છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. એમને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી મૂકવાનું છે. જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે રતાળુંની પૂરી બનાવી લઈએ. રતાળુંની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે રતાળુંની છાલ ઉખેડી લઈશું. રતાળું ચીકણું હોય છે એટલા માટે સૌથી પહેલાં આપણે જ્યારે છાલ ઉખેડીએ ત્યારે રતાળુંને થોડું તેલ લગાવી દેવાનું છે, જેનાથી છાલ પણ સરસ રીતે ઉખડશે અને આપણા હાથ પણ ચીપકશે નહીં. આ રીતે આપણે રતાળુંની છાલ ઉખેડી લેવાની છે. ત્યારબાદ આપણે એમની એકદમ સરસ પતલી પૂરી બનાવવાની છે. રતાળુંની પૂરી આપણે જ્યારે બનાવીએ ત્યારે એકદમ પતલી જ બનાવીશું. રતાળુંની છાલ ઉખડી લીધી છે. ત્યારબાદ હવે આપણે આ રીતે જે પૂરી બનાવવાનું મશીન હોય છે તેનાથી જ આપણે પૂરી બનાવીશું. પૂરી આપણે આ રીતે એકદમ પતલી રાખવાની છે. આપણી પૂરી જેટલી પતલી હશે એટલી ખૂબ જ સરસ બનશે અને સરસ રીતે ફૂલશે. તો અહીંયા મેં જે રતાળું છે એની આપણે પૂરી બનાવી અને એક સાઈડ પર રાખી મૂકીશું. જો તમને ટી ટાઈમ સ્નેક્સમાં કંઈ ખાવાનું મન થાય તો તમે આ રીતે રતાળું પૂરી બનાવી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. ડુમ્મસ જવાની પણ કોઈ જરૂર નથી. જો તમે આ રીતે રતાળું પૂરી બનાવશો તો આપણા ડુમ્મસની રતાળું પૂરી મળે છે એવી જ બનશે. તો અહીંયા આપણે પૂરી એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમને તળવા માટે મૂકીશું. તો તળવા માટે સૌથી પહેલાં તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે. તો આ રીતે બેટરની અંદર સૌથી પહેલાં તો આપણે પૂરીને ડીપ કરી દેવાની છે. બરાબર રીતે એમની અંદર લોટ કોટ થઈ જાય એ રીતે ડીપ કરી દઈશું. ત્યારબાદ અહીંયા અમે ધાણા લીધેલા છે એમને આ રીતે પૂરીની ઉપર થોડા ભભરાવી દેવાના છે અને ત્યારબાદ પૂરી તળવા માટે રાખી દેવાની છે. અહીંયા અમે આખા ધાણાને થોડા ક્રશ કરી લીધેલા છે. આ રીતે આપણે બધી જ પૂરીને તળી લેવાની છે. પૂરી ઉપર આ રીતે ધાણા એડ કરતા જવાના છે અને તળવાની છે. જે ભાગ પર આપણે ધાણા એડ કરીએ છીએ એ ભાગને આપણે નીચેની સાઈડ જવા દેવાનો છે, જેનાથી ધાણા ખૂબ જ સરસ રીતે તળાઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણી જે પૂરી છે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે આ રીતે બાકીની પૂરીઓ પણ તળી લેવાની છે. જે રીતે આપણે સૌથી પહેલાં પૂરીને તળી છે કે પૂરીને સૌથી પહેલાં લોટની અંદર કોટ કરી લઈશું અને ત્યારબાદ એમની ઉપર ધાણા ભભરાવી દઈશું, એ જ રીતે આપણે બધી પૂરીઓ તળી લઈશું. અહીંયા મેં ધાણાનો ઉપયોગ કરેલો છે. તમે મરીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી જે પૂરીઓ છે એકદમ સરસ રીતે ફૂલી છે અને ખૂબ જ સરસ બની છે. આ રીતે બનાવેલી ટિપ્સ અને ટ્રિક્સ સાથે જો તમે પૂરી બનાવશો તો તમારી પૂરી ખૂબ જ સરસ બનશે. તો આપણી પૂરી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે. અને જો તમે આવી બીજી કોઈ રેસીપી જાણતા હો તો એમની
રેસીપી પણ મને કમેન્ટ કરીને જરૂરથી મોકલજો, જેનાથી તમારી રેસીપીને હું મારી ચેનલ પર જરૂરથી બતાવીશ.